કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું અને આ ખાસ કાર્યક્રમમાં આજે આપને ખાસ કરીને જણાવીશું જે પ્રકારે લાસ્ટ એપિસોડમાં અવેરનેસ લાવવાનો અમારો પ્રયાસ રહેતો હોય છે ઘસારો હોય કે પછી મણકાનો ઘસારો હોય તમામ વિષય આપણે વિગતવાર માહિતી આપતા હોઈએ છીએ હવે આ એક નવી શરૂઆત અમે કરી છે કે જેમાં ઇન ડિટેલ જાણકારી આપને આપીશું તમામે તમામ જાણકારી અલગ અલગ ડિસીઝની કોઈ પણ દુખાવો હોય તેના વિશેની વિગતવાર માહિતી આપવાનો ત્યારે આપના સવાલો પૂછી શકશો પરંતુ આજે આપને જણાવીશું કે જે પ્રકારે આપને ગત એપિસોડમાં જણાવ્યું હતું મણકાના ઘસારા વિશે અને સાથે જ ગરદનના દુખાવા વિશેની જાણકારી આપને આપવામાં આવી હતી તો એના વિશે જ આજે વધુ વાત કરીશું આજે ક્યાંક ઘણા મનમાં સવાલો ઉભા થતા હોય છે ઘણી ગેરમાન્યતાઓ સામે આવતી હોય છે અને સાથે સાથે આપને જણાવીશું કે નિદાન કેવી રીતના કરી શકાય છે તો તેના વિશે માહિતી આપવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ફાઉન્ડર એન્ડ સી ઓફ

તો ડોક્ટર દિપેન સૌથી પહેલા આપણે એકવાર ફરી એક વખત તમામ જે દર્શક મિત્રો છે તમને માહિતી આપી દઈએ કે આજે આપણે આપણે જે વાત કરી રહ્યા છે તે છે ગરદનના દુખાવાની અને મણકાના ઘસારાની એટલે શું હોય છે પહેલા તેના વિશે જણાવીએ ચોક્કસથી મેડમ જે ગરદનનો ઘસારો પડે છે અથવા ગરદનના દુખાવા થતા હોય છે એને નોર્મલી સર્વાઇકલ સ્પોન્ડાયલાઇટિસ કહેવામાં આવતું હોય છે જે ખૂબ જ કોમન શબ્દ છે અને બીજી ભાષામાં આપણે કહીએ તો સી ફાઈવ સી સિક્સ અને સી સેવન જે મણકા હોય છે એની વચ્ચેની ગાદીમાં ઘસારો પડતો હોય છે એના ઉપર સોજો આવી જતો હોય છે જનરલી આ દુખાવો પિસ્તાલીસ વર્ષ પછી કોમન હોય છે અને ખાસ કરીને લેડીઝોમાં હવે જો આપણે ટેકનોલોજીની મદદથી સમજીએ તો દર્શક મિત્રો અહીંયા જોઈ શકશે કે આપણો જે ગલદનનો ભાગ હોય છે સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો આ જે ભાગ હોય છે એની અંદર આ મણકો જે હોય છે એ મણકો પાંચમા નંબરનો મણકો કહેવામાં આવે છે એની નીચેના મણકાને છઠ્ઠા નંબરનો મણકો અને એની નીચે સાતમા નંબરનો મણકો હોય છે આ મણકાની બંધારણ એવું હોય છે કે બે મણકાની વચ્ચે ગાદી આવેલી હોય છે હવે અહીંયા દરેક દર્શક મિત્રોએ એ સમજવું જરૂરી છે કે આપણી જે ગાદી છે આ ગાદીનું કામ શું હોય છે સો આપણે જે પણ એક્ટિવિટી કરીએ છીએ એ છે કે આપણે નીચે જોઈને કામ કરીએ છીએ આપણે રીડિંગ કરીએ છીએ આ બધી જ એક્ટિવિટીમાં વજન આ ગાદીમાંથી પાસ થાય અને આ ગાદીનું કામ માત્ર ને માત્ર તમને કુસનિંગ કરવાનું છે જેમ આપણું ગાદલું હોય છે હવે ઉંમર સાથે જ્યારે પણ સ્નાયુ નબળા પડે છે ત્યારે આ ગાદી ખસીને બહાર આવે છે અને એ ગાદી જ્યારે પણ બહાર આવશે તો ત્યાંથી જે નસ નીકળતી હોય છે આ નસની ઉપર દબાણ પેદા થાય છે એટલે સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો આ પિંક કલરની જે નસ છે આના ઉપર દબાણ પેદા થતું હોય છે અને એ દબાણના કારણે દુખાવો ગરદનથી ચાલુ થઈને નીચે હાથ સુધી જતો હોય છે એટલે સ્ક્રીનની અંદર આપણે જોઈ શકશું કે આ જે આ પિંક કલરની નસ છે એ ઉપરથી ચાલુ થઈને નીચે સુધી જાય છે એટલે કે ગરદનનો દુખાવો જ્યારે ઉપરથી ચાલુ થઈને નીચે હાથ સુધી જાય તમને બળતરા લપકારા ઝનઝણાટી આ બધી જ જ્યારે લક્ષણો આવવા માંડે છે એને સર્વાઇકલ સ્પોન્ડાઇલાઇટિસ અથવા તો ગરદનના મણકાનો ઘસારો અથવા દુખાવો કહેવામાં આવે છે ઓકે તો અહીંયા એકવાર ફરી એક વખત આપને માહિતી આપી છે કે જે ઘસારો હોય છે ગરદનનો એ શું હોય છે હવે વાત કરીએ ગરદનના દુખાવાની ઘણી ગેરમાન્યતાઓની તો ડોક્ટર દીપેન આ જ્યારે પણ આ પ્રકારનો દુખાવો થતો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એક તો સમજમાં ન આવે કે કેવા પ્રકારનો દુખાવો છે અને તેની સાથે સાથે ઘણા અલગ અલગ લોકો હોય ને આપણને અલગ અલગ જાણકારી આપતા હોય છે કે કદાચ આના વિશે હોઈ શકે આના કારણે હોઈ શકે તો જો આની ગેરમાન્યતાઓની વાત કરીએ તો કેવા કેવા પ્રકારની ગેરમાન્યતાઓ રહેલી છે અને કયા કયા કારણોસર આવો દુખાવો થઈ શકે છે ચોક્કસથી આ આજનો આપણા એપિસોડનો જે મુખ્ય હેતુ છે એ લોકોને ગેરમાન્યતા સમજાવવાનો છે મેડમ હંમેશા હું એવું માનું છું કે તમને કોઈ પણ વસ્તુની સમજ ક્યારે આવે જ્યારે તમને એના માટેનું નોલેજ આવે જ્યારે તમને ગેરમાન્યતા ક્લિયર થશે તો તમે રોગ ઇઝીલી ડાયગ્નોઝ કરી શકશો અત્યાર સુધી આપણને એવું હતું કે રોગ વિશેની જે ગેરમાન્યતા છે ગેરમાન્યતા હું ખાસ કરીને સૌથી પહેલી એક ગેરમાન્યતા એવું કહું લગભગ લોકો એવું માને છે કે મને ગાદી ખસી ગઈ છે અથવા મને ગાદી બહાર આવી ગઈ છે એ મને ગાદી અંદર નહીં જાય આ સૌથી પહેલી ગેરમાન્યતા છે તો એનો મતલબ એવો થયો કે તમારી ગાદી જે ખસી ગઈ છે એટલે તમારું તમને જે રોગ થશે એ રોગ કોઈ દિવસ મટશે જ નહીં એ દુખાવો કોઈ દિવસ મટશે જ નહીં ના એવું નથી હવે આપણે એને બહુ જ સારી રીતે ડિટેલમાં સમજીએ તો સ્ક્રીનની અંદર આપણે ફરીથી જોઈશું કે કુદરતે જ્યારે આ મણકાની રચના કરી હતી આપણે એને સેપરેટ કરીને જોઈ શકીએ છે કે એ જે વસ્તુ છે આ મણકાની જે રચના કરી છે એ મણકો આવી રીતના છે હવે વચ્ચે જે જગ્યા તમને દેખાય છે એ જગ્યા મિનિમમ સત્તર થી વીસ એમ એમ છે હવે જ્યારે પણ ગાદી બહાર આવશે તો ગાદી માટે આ વીસ એમ એમની જગ્યા છે એટલે ગાદી બહાર આવે એ પ્રોબ્લેમ હોતો જ નથી એટલે સૌથી પહેલી ગેરમાન્યતા ગાદી બહાર આવે એ તકલીફ જ નથી ગાદી તો આજે મારી પણ મારી ઉંમર પ્રમાણે બહાર તો આવવાની જ છે તમારી તમારી ઉંમર પ્રમાણે આવશે એવી રીતના દર્શક મિત્રો તમારી ઉંમર પિસ્તાલીસ હશે તો એ પ્રમાણે નેચરલ પ્રોસેસ છે બહાર આવશે જ પ્રોબ્લેમ તમે ગાદી બહાર આવી એટલે ડોક્ટર પાસે નથી ગયા તમને દુખાવો થયો એટલે ડોક્ટર પાસે થયા ગયા છો

કે ગાદી ઘસાઈ ગઈ છે એટલે મને કોઈ દિવસ મટશે નહીં મારી આ ગાદી અહીંયાથી ખસીને બહાર આવી ગઈ છે એટલે ગાદી પાછી કેવી રીતના જાય મેં એટલા બધા લોકો જોયા છે જે હંમેશા મને એવું પૂછે છે કે મારી ગાદી પાછી કેવી રીતના જશે સમજો સો લેક આ છે ને બહુ એક મોટી વાત લોકોને લાગતી હોય છે કે જ્યારે પણ ગાદી ખસી જવી કે બહાર આવી જવી એટલે એક આપણા આપડા ત્યાં આનો એક બહુ મોટો હાહાકાર એવું જોવા મળતો હોય છે કે જો આવું કંઈક થઈ જાય તો તો પાછું કેવી સારું થઈ છે હોય ગાડી ખસી નથી આવી આના માટે અવેરનેસ જ નથી આવી અવેરનેસ આવશે પહેલું તો ગાદી ખસી ગઈ છે તો એ ગાદી માંથી સોજો આવ્યો છે એ તકલીફ છે ગાદી ખસી ગઈ એ તકલીફ જ નથી હવે સોજો ઓછો કરી નાખશો તમારી તકલીફો ઓછી થઈ જવાની છે બીજી ગેરમાન્યતા કે મને ગાદી જે બહાર આવી ગઈ છે તો મને લકવા થઈ જશે આ સૌથી મોટી ગેરમાન્યતા અને દરેક લોકોને કદાચ આવી રીતના બીક લાગતી હોય છે ઘણી વખત ઘણી વખત એવી સલાહો પણ મળતી હોય છે કે તમારી ગાદી ખસી ગઈ છે એટલે તમને હાથની અંદર લખવા થઈ જશે મેડમ આ વાત તદ્દન ખોટી છે કારણ કે લખવા ક્યારે થાય જ્યારે તમારો સ્પાઇનલ કોડ તૂટી જાય સમજો હવે આપણે એને સાયન્ટિફિકલી સમજીએ ફરીથી આપણે સ્ક્રીનની અંદર જોઈશું કે આ જે ગાડી છે આ ગાડી જયારે બહાર આવે ત્યારે દબાણ થી એટલે કે આ જે મણકો છે અને આ મણકાની વચ્ચે દબાણ પેદા થશે તો આ વસ્તુ અહીંયાથી બહાર આવશે હવે સર્ટેન લેવલે બહાર આવે પછી સાયન્સ પ્રમાણે એવું થાય કે એ વસ્તુ નીચે જતી રહેશે પાછળ નહીં જાય હવે સ્ક્રીન ની અંદર આપણે જોઈએ તો મેં આગળ પણ જેમ વાત કરી એ પ્રમાણે વચ્ચે જે છે આ આ સ્પાઇનલ કોર્ડ છે આપણે થોડી નસો ઓછી કરીએ તો લોકો ઈઝીલી જોઈ શકે આ જે છે આ સ્પાઇનલ કોડ છે અગર ગાદી આ કોર્ડ તૂટી જાય તો તમને થાય હવે કેમ એવું થશે આપણે એ પણ સમજી લઈએ તમારું આ જે મગજ છે આ મગજનો જે કંટ્રોલ છે એ કંટ્રોલ ઉપરથી અહિયાંથી નીચે સુધી જતો હોય અને આ ગાદી જ્યારે એને તોડી નાખે જે ઇમ્પોસિબલ છે

સાચી વસ્તુ કહું તો આ એક અગેન જેમ આપણે અંધશ્રદ્ધા કહીએ છીએ એમ એક પ્રકારની આ ગેરમાન્યતા છે જેને હું મિથ કહું છું કારણ કે તમને સાયન્ટિફિકલી સમજાવવામાં નથી આવ્યું અગર સર્ટેન લેવલથી હા ચોક્કસથી તમને લખવા થઈ શકે છે પેરાલિસિસ થઈ શકે છે અગર તમને એક્સિડન્ટ થાય તો કારણ કે એક્સિડન્ટમાં ગાદીની તકલીફ નથી હોતી આખો મણકો તૂટી જાય છે અને મણકો જ્યારે તૂટી જશે ત્યારે મણકો સ્પાઇનલ કોડને ક્રેક કરી નાખે છે એટલે લખવા થાય છે હવે એટલા બધા લોકો એમઆરઆઈ સીટી સ્કેન એક્સરે કરાવે છે અને બીક લાગે છે સમજો મેં એક વસ્તુ જોઈ છે અને હું ઘણું બધું રીડિંગમાં હંમેશા માનતો હોઉં છું તો એક સારી બુકનું ઉદાહરણ આપું ધ સિક્રેટ કરીને એક બુક છે તમે જે માનો છો એ જ તમારી જોડે થશે એક્ઝેક્ટલી આ દરેક દર્શક મિત્રો અગર જો તમે માનો છો કે તમારા શરીરની હિલિંગ પાવર સારી છે તો તમને એ રોગ મટી શકે છે આવું આવું ક્યારેય મેડિકલમાં કહેવામાં જ નથી આવ્યું મેડિકલ હંમેશા હું ઘણી વખત ઉદાહરણ આપું તમને ન્યુરો ફિઝિશિયન મળે ન્યુરો ફિઝિશિયન એટલે કોણ તો કે તમારા બ્રેઇન ના ડોક્ટર બરાબર હવે તમારા માઇન્ડ ના ડોક્ટર કોણ છે સમજો તમને કેમ ખુશી થાય છે આનો આનો જવાબ કોણ આપશે તમને કેમ દુઃખ થાય છે આનો જવાબ કોણ આપશે કયું કેમિકલ સિક્રેટ થાય છે આની કઈ લેબોરેટરી ચેક કરે છે તમને બ્રેઇન માટે મળી શકે છે જે તમારા મગજના ડોક્ટર છે પણ તમારા માઇન્ડના ડૉક્ટર તો મળતા જ નથી ક્યારે એ તો આપણે ખુદ જ એમ એમ આ રોગને સમજવો જરૂરી છે કારણ કે આજે દરેક ઘરે એક જણ ગલદનના દુખાવાથી પીડાય છે સો આ ગેરમાન્યતા નંબર બે હતી કે જેની અંદર લોકોનું એવું માનવું છે કે મને લકવા થઈ જશે

તમામ જે ગેરમાન્યતાઓ છે તેનાથી દૂર રહી શકો અને સારવાર આપણે જ્યારે નાના બાળકોની વાત હોય તો ઘણા બધા એવા નાના બાળકો હોય છે કે જે લોકોને મોબાઈલ યુઝ કરવાની ટેવ હોય છે તો ક્યાંક નાના બાળકો ટીવી યુઝ કરે કે પછી મોબાઈલ યુઝ કરે ત્યારે પણ ઘણી વખત ગરદનમાં દુખાવો થતો હોય છે તો એ શું હોય છે ચોક્કસથી આપણે એ સમજાવી દઈએ તમે એ સ્ક્રીનની અંદર જોઈ શકો છો નોર્મલી નાનું બાળક કઈ એક્ટિવિટી કરે તો મેજર મેજર એ ત્રણથી ચાર એક્ટિવિટી કરતું હોય કોઈ પણ બાળક છે જેની ઉંમર આપણે ગણીએ છીએ કે બે વર્ષની છે અને અપ ટુ ફિફ્ટીન ઇયર્સ સુધી સો એ લોકો કાં તો ટીવી જોવાની એક્ટિવિટી કરે છે કાં તો એ લોકો સ્પોર્ટ્સ રમે છે કાં તો એ લોકો મોબાઈલ કરે છે કાં કમ્પ્યુટર કરે છે આ મેજર એક્ટિવિટી થઈ કાં પેઇન્ટિંગ સ્કિલ આવી બધી એક્ટિવિટી હવે એ વસ્તુ આપણે ક્યારે જોઈએ છે કે એમાંથી સૌથી વધારે એક્ટિવિટી કયું કરે છે મેડમ આ આપણે આ ટીવીના માધ્યમથી લોકોને એ જાણકારી આપવાની છે કે કઈ એક્ટિવિટી સૌથી વધારે કરે છે તો સૌથી વધારે બે એક્ટિવિટી કરે છે એક છે ભણવાની એક્ટિવિટી અને બીજી છે અત્યારના જમાનામાં ડિજિટલ યુગમાં મોબાઈલની એક્ટિવિટી હવે આ બંને એક્ટિવિટીમાં એની ગર્દનની પોઝિશન કેવી છે અગર જો દર્શક મિત્રો આ તમે સમજી શકશો અને તમે સમજાવી શકશો તો તમારા જ બાળકોનો ફાયદો થવાનો છે હું હંમેશા એવું માનું છું કે જ્યારે તમે કોઈને એડવાઇસ આપો છો એ પહેલાં તમારે સમજવી જરૂરી છે એટલે હવે આપણે જોઈએ કે મેક્સિમમ બાળકો શું કરે છે તો આવી રીતના નીચે જોઈને કામ કરે છે સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો જ્યારે પણ બાળક આવી રીતે નીચે જોઈને કામ કરશે ત્યારે એની જે પોઝિશન છે એ આવી રીતના હોય છે હવે આ જે મસલ છે સાઈડનો જે મસલ છે જે આપણને સ્ક્રીનમાં દેખાઈ રહ્યો છે આ મસલનો સતત ઉપયોગ થાય છે એના જ કારણે બાળકોને હવેથી ગલદન ના દુખાવા વધી ગયા છે સૌથી પહેલી વસ્તુ બીજું આ જ વસ્તુ આપણે લેડીઝોમાં પણ જોવાની છે લેડીઝો પણ આવી રીતના જ કામ કરતી હતી કારણ કે મેં મેક્સિમમ પાંત્રીસ થી પચાસ વર્ષની લેડીઝો જોઈએ છે જે બધાને ગલદન ની અંદર અહીંયા દુખાવો થાય છે

હું હંમેશા માનું છું કે ગલદન મને દુખે છે તો હું જાતે સારવાર કરી લઈશ પણ મારે તો સમાજની અંદર કંઈક બદલાવ લાવવો છે તો એ બદલાવ માટે લોકોએ ડોક્ટરોથી ડરવાની જરૂર નથી તમને સૌથી પહેલા ટ્રાય કરો કે તમે ઘરે પ્રયત્ન કરો અગર જો નથી મળતું તો તમે યોગ્ય ડોક્ટર પાસે જાઓ અને એને બતાવો સો નાના બાળકો જ્યારે નીચે જોઈને કામ કરે છે તો એના ગલદનના સ્નાયુઓ સૌથી વધારે કામ કરે છે અને જે ઘસારા પિસ્તાલીસ વર્ષે થતા હતા એમાં કોઈ જ નવાઈ નહીં હોય કે ઘસારા હવેથી પાંત્રીસે થશે બિકોઝ ઓનલી એન્ડ ઓનલી એક્ટિવિટી કારણ કે મારું તો હાયર એજ્યુકેશન કાઇનેસ્ટોલોજીમાં આમાં જ થયું છે મોશન પરથી આપણે નક્કી કરી શકીએ એક સરસ વિડીયો હું બતાવું અગર જો નાના બાળકોમાં ધ્યાન આપવામાં નહીં આવે તો કયા ટાઈપની વસ્તુ થશે સ્ક્રીનમાં તમે જોવો છો મેક્સિમમ લોકો આ ટાઈપે વાંકા વળી જશે હવે તમે જોઈ શકો છો તમારા જ્યારે મસલ્સ તમારા મસલ્સ પ્રોપર નથી તો એના કારણે તમારી જે એક્ટિવિટી તમારા જે શોલ્ડર છે આ શોલ્ડર આખા વળી જતા હોય છે અને ગર્દનનો જે ભાગ છે એ ભાગ બહાર આવી જતો હોય છે સો સ્ક્રીનની અંદર જે પ્રમાણે તમે જોઈ શકો છો આને નોર્મલ અલાઇનમેન્ટ કહેવામાં આવે છે પરંતુ જો તમે આ અલાઇનમેન્ટ નાના બાળકોને નહીં શીખવાડો ક્યાંક ને ક્યાંક તો એનાથી બહુ જ મોટી તકલીફ થશે આવી રીતના મણકા વળી જશે અને એના જ કારણે દુખાવો થશે સો કહેવાનો મતલબ છે કે આ જે વસ્તુ છે બાળકોની એમાં ખૂબ જ જરૂરી છે જ્યારે પણ બાળકો બે વસ્તુ કરે છે અગર જો એ લોકો નીચે બેસીને મોબાઈલનો સતત ઉપયોગ કરે છે એ લોકોને ટ્રેન કરો દર અડધો પોણો કલાકે એ લોકો ગરદન ઊંચી નીચી કરે આવી એક્ટિવિટી ના તો સ્કૂલ કરે છે ના તો કોઈ મેડિકલ ઓર્ગેનાઇઝેશન કરે છે આ નો એક પ્રયત્ન છે કે સમાજમાં એક જાગૃતિ લાવી અને આ રીતની અવેરનેસ કદાચ ખૂબ ઓછા લોકોમાં હશે અને કદાચ આઈડિયા પણ નહી હોય કે આ એક આટલી બાબતનું જે લોકો ધ્યાન નથી રાખતા એના કારણે નાના બાળકોને પણ ગરદનનો દુખાવો થઈ શકે છે અને કાલોઠીને જે પ્રકારે આપણે વાત કરી રહ્યા છીએ કે ખૂબ ઓછી ઉંમરમાં ઘસારો કે દુખાવા જેવી સમસ્યાથી બાળકો પણ પીડિત થઈ શકે છે ડોક્ટર હવે એના સિવાયની વાત કરવામાં આવે જ્યારે પણ ગરદનની વાત હોય ને ત્યારે સૌથી મહત્વની વાત કે જે લોકો કહેતા હોય કે કદાચ ગાદલો જે હોય એમાં કોઈ ચેન્જીસ કરી લો કાં તો પછી ઓશિકાની જે સ્થિતિ હોય છે એ કદાચ આપણે જે પોઝિશન હોય એ ના રાખતા હોય ઘણા લોકો એક કે બે કે ત્રણ ઓશિકા રાખીને ઊંઘતા હોય એટલા માટે પણ દુખાવો થતો હોય છે તો એમાં પણ શું ધ્યાન રાખવાની જરૂરિયાત પડતી હોય છે ને ખરેખર જે ઓશિકું હોય કે પછી ગાદલું હોય જેના પર આપણે સૂતા હોઈએ એ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા કારણભૂત હોય છે ખરી ચોક્કસ મેડમ આ એક બહુ જ મોટી વસ્તુ છે જેના ઉપર આપણે દર્શક ધ્યાન દોરવું જોઈએ કારણ કે હું માનું છું ત્યાં સુધી આપણે ગાડલું અને ઓશિકુ કેટલી વખત બદલીએ છીએ હું તો માનું છું મેરેજ કર્યા હોય ત્યાંથી જે ગાડલું ઓશિકુ ચાલતું હશે એ હા આપણે વર્ષો સુધી અને આપણે આપણા કપડા કેટલી વખત લઈએ નવા અને આપણે કેટલા કોન્શિયસ હોઈએ છીએ મેટર ખાલી કોન્શિયસનેસ ની જ છે કે આપણે પ્રયત્ન કેટલો કરીએ છીએ દિશામાં રાઈટ સો અગર આપણે સારા કપડાં સારી વોચ સારા ફૂટવેર સારા બધી જ રિલેટેડ આપણી ગાડી બધાનું ધ્યાન આપીએ છે પરંતુ ખરેખર આપણે ધ્યાન આપીએ છીએ કે આપણું ગાડલું કેટલું જૂનું છે આપણું ઓસિકું કેવું છે હવે એના જ કારણે સ્ક્રીનમાં હું તમને બતાવું છું કે જ્યારે પણ તમે ઊંઘો છો હવે ઊંઘવાની જે પદ્ધતિ છે ક્યાંક ને ક્યાંક આ પદ્ધતિના કારણે સૌથી વધારે સર્વાઇકલ સ્પોન્ડાલાઇટિસ થાય છે આપણે અહીંયા હંમેશા ટેવાયેલા છીએ કે દુઃખે એટલે બધું બદલી નાખવાનું દુખો પેલા કશું નહીં બદલવાનું ખરેખર એવું હોવું જોઈએ જો આ આવી રીતના ઊંઘે લોકો અને હું માનું છું ત્યાં સુધી ઘણા બધા દર્શક મિત્રો છે જે આવી રીતના ઊંઘતા હશે પહેલા તો તમે એ નક્કી કરો કે તમે આવી ઘણા લોકો આવી હશે રાઈટ એટલે આપણે લોકોને એનું જ પ્રતિબિંબ બતાવવાનો પ્રયત્ન કરીએ છે આ સાચું છે તો તમે જોઈ શકશો કે આ સાચું નથી આની સાથે સાથે મેટ્રેસ મેટ્રેસ એટલે કે તમારી ગાદી કેવી ગાદી હોવી જોઈએ કે જેનાથી તમને અને કેવું ઓશિકું હોવું જોઈએ આપણે એક સરસ વિડીયો દ્વારા સમજશું પણ એ પહેલા એવું સમજી લઈએ કે જે પણ લોકો સવારે ઉઠે છે અને એને ગલદન જકડાઈ જતી હોય ગલદન પકડાઈ જતી હોય રાત્રે ઊંઘમાં ખાલી આવી જતી હોય તમારે બે જ વસ્તુનો પ્રોબ્લેમ છે કારણ કે રાત્રે તમે કોઈ એક્ટિવિટી કરતા નથી માત્ર ઊંઘવા સિવાય તો પ્રોબ્લેમ શેમાં થયો ઊંઘવામાં હવે ઊંઘ તો તમને આવે છે એટલે પ્રોબ્લેમ ઊંઘમાં પણ નથી તો પ્રોબ્લેમ સેમાં થયો તો તમે જે સરફેસ પર ઊંઘો છો ત્યાં પ્રોબ્લેમ છે હવે એ સરફેસ તમારું ઓસિકુ પણ હોઈ શકે છે અને એ સરફેસ તમારી ગાદી પણ હોઈ શકે છે મેડમ એવું કહેવાય કે આઠ વર્ષથી જૂનું ગાડલું યુઝ ના કરાય ફરીથી કહું છું આઠ વર્ષ જૂનું આઠ વર્ષ એટલે ઘણો ટાઈમ થયો આટલાથી વધારે જો જૂની તમારી ગાદી છે તો તમારો સમય આવી ગયો છે ગાદી બદલવાનો તમારું જે ઓસિકુ છે બે થી ત્રણ વર્ષે બદલી નાખાય હવે આપણું ઓસીકુ યાદ કરો છેલ્લે ક્યારે બદલેલું છે પણ એની માટે એ કેમ કારણ ફૂટ છે ડોક્ટર દીપેનજી ટેકનિકલી સમજવા જોઈએ કારણ કે ઓસીકુ છે એમાં તો કંઈ એવું છે ને કે કંઈ ઓછું થવાનું છે કે પછી પાટી જવાનું છે 100% આ બહુ સારી વસ્તુ છે હવે તમે એમ કહો કે બેઝિકલી ઓસીકાની અંદર શું હોય છે તો કે કોટન હોય અથવા તો ફોર્મ હોય હવે ફોર્મની એક ડેન્સિટી છે જ્યારે પણ કોઈ ફોર્મ ઉપર વજન પડ 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 કરે તો એ શું થાય તો એની ડેન્સિટી ઓછી થઈ જાય એટલે એની જે સોફ્ટનેસ છે એ સોફ્ટનેસ ઓછી થઈ જશે અને જે સોફ્ટનેસ ઓછી થઈ જશે એનાથી તમારી ગલદન જે આમ રહેતી હશે ગલદન આમ રહેશે હવે તમારા હવે લોકોને મારે એ સમજાવવાનું છે કે તમારા ગલદનનું પોતાનું વજન છે લોકો હંમેશા એવું કે મારું વજન સિત્તેર કિલો છે તો હું કહું તારા ગલદનનું વજન કેટલું સિત્તેર તો આખું વજન થયું ને જમણા હાથનું વજન કેટલું ડાબા હાથનું વજન કેટલું પગનું કેટલું અને ગલદનનું કેટલું સો એવું કહેવાય છે વન સેવન્થ પોર્શન ઇઝ યોર હેડ વેઇટ અગર તમારું વજન સિત્તેર કિલો છે તો એને ભાગ્યા તમે સાત કરો એટલે દસ કિલો તમારા ગદનનું વજન હોય હવે દસ કિલો વજન જ્યારે કન્ટિન્યુઅસ એ ઓશિકા ઉપર રોજ રાત્રે આઠ કલાક પડ પડ કરે તો એ ની હાલત શું થઈ જાય બે વર્ષ પછી સાયન્ટિફિકલી આપણે સમજાઈએ છીએ રાઈટ સો એના કારણે એની ફોર્મનેસ જે ઓછી થઈ જાય છે એટલે તમને દુખાવા થાય છે સવારમાં તમારો જકડાય છે બીકોઝ રાત્રે તમારું પોશ્ચર બગડી જાય

પછી પોઝિશન ઉપર વાત કરીશું એક વખત પોઝિશન બહુ મહત્વની છે કઈ રીતે તમે ઊંઘો છો બરાબર સો ની અંદર આપણે જોઈ શકીએ કે જ્યારે પણ તમારો જે ઓસીકુ છે જે તમારો પીલો છે અગર જો બહુ જ ઊંચો હશે તમે પહેલા ફોટામાં જોઈ શકો છો તમારું અલાઇનમેન્ટ બગડી ગયેલું છે મેડમ આ સાયન્ટિફિકલી વસ્તુ છે કે જે વસ્તુ છે યુઝ કરશો પીલો આવો થઈ જશે અને આવો જ્યારે પીલો થશે એટલે અગેન અલાઇનમેન્ટ બગડ્યું સો આઈડિયલ પોઝિશન આવી હોવી જોઈએ સ્ટ્રેટ હોવી જોઈએ હા સો હવે આપણે એક વિડીયો દ્વારા સમજીએ કે નોર્મલી આપણું જે ગર્દન છે એ ગર્દન આપણને હેડ અને ને સપોર્ટ કરે સોરી ઓશિકુ એટલે આ હેડ સપોર્ટ હોય અને નીચે તમારો સપોર્ટ પણ તમે એ એવું હોવું જોઈએ સ્ક્રીન તમે જોઈ શકો છો હાઈટ નું હોવું જોઈએ જ્યારે પણ આ નું ઓશિકુ હશે તમારું ગર્દન નું અલાઈનમેન્ટ આવું રહેશે જો આ ઊંચું ઓસિક્યું હશે તો ગર્દન નું અલાઇનમેન્ટ આવું રહેશે સો કહેવાનો મતલબ છે કે ઓસિકુ સૌથી મહત્વનો ભાગ ભજવે છે અને જેને પણ દુખાવો થતો હોય આ મારી પહેલી તમને એક એડવાઈઝ રહેશે જનરલી હું બહુ ઓછી હાલતો હોઉં છું એડવાઈઝ હું કહેતો જ નથી હું અવેરનેસમાં માનું છું કે તમે આ જોઈ શકો છો તમને એવું લાગતું એ યોગ્ય છે તો યુઝ કરો ચોઇસ ઇઝ યુ યસ એકઝેક્ટલી આપણે ખાલી એક એક કહી શકાય કે મદદ કરી શકીએ લોકોને સમજાવી શકીએ હવે લોકો કેટલું સમજે છે એ એમના ઉપર છે ચોક્કસપણે ડૉક્ટર દીપેન હવે અહીંયા બીજી જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જ્યારે આપણે અવેરનેસ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો અહીંયા આપને એ પણ પૂછવા માંગીશ કે જ્યારે પણ ગરદનમાં દુખાવો થતો હોય ત્યારે ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે ગાંઠ પડી જતી હોય છે હવે એ ગાંઠ વિશેની ઘણી ગેરમાન્યતાઓ જ્યારે પણ ગાંઠ શબ્દ આવે ને ત્યારે સૌથી પહેલાં લોકોના મગજમાં છે ને કેન્સર આવી જાય કે ગાંઠ છે તો કેન્સર ન હોઈ શકે પણ ગરદનમાં હોય તો બીજા પણ સવાલો થાય કે ક્યાંક કોઈ સ્નાયુની કે પછી ચરબીની ગાંઠ પણ હોઈ શકે તો એના વિશેની ઘણી ગેરમાન્યતાઓ રહેલી હોય છે ચોક્કસથી આપણે સમજાવી દઈશું જેને પણ ગલદન દુખતી હશે આજે તો આપણે એક એવી વસ્તુ બતાવીશું જે આજ દિન સુધી લાઈવ ટીવી સ્ક્રીન ઉપર ક્યારેય બતાવવામાં આવી નથી એક એવી વસ્તુ છે જેને મસલ્સ નોટ કહેવામાં આવે છે અને આના માટેની કોઈ ટેકનોલોજી આજની તારીખમાં હું અસ્યોર કરું છું કે આજની તારીખની અંદર કોઈ ટેકનોલોજી નથી જે આ ગાંઠનું નિદાન કરી શકે એ ટેકનોલોજી આ વસ્તુ આપણે લોકોને બતાવી દઈશું ઘરે ચેક કરી શકશો આના માટે કારણ કે તો હું તમને એવી મેથડ બતાવીશ કે જેનાથી તમે જાતે ચેક કરી શકો તો પહેલા આપણે સમજીએ કે ખરેખર ગાંઠ હોય છે શું અને દરેક ગરદનનો દુખાવો જેને હાથમાં દુખાવો થાય છે એનું કારણ આ છે જેને ટ્રીગર પોઈન્ટ કહેવામાં આવે છે ટ્રીગર એટલે જ્યાંથી ઉદ્ભવ થાય છે પોઈન્ટ એટલે એ બિંદુ એટલે કે જે જગ્યા ઉપર એસિડ ભેગું થશે આપણે એક વિડીયો દ્વારા સમજીએ સ્ક્રીનની અંદર દરેક દર્શક મિત્રો જોઈ શકશે કે મેક્સિમમ લોકોને આ જગ્યા દુખે છે જેને ટ્રિગર પોઈન્ટ કહેવામાં આવે છે તમે જ્યારે અહીંયા દબાવશો તો તમને દુખાવો થશે પણ કેમ દુખાવો થશે આપણે કેમ સમજીએ અંદરથી તમે જોવો છો તો આ જે ફાઈબર્સ હોય છે મેં આગળ પણ સમજાવ્યું સતત નીચે જોઈને કામ કરશો તો આ જે ફાઈબર છે આની અંદર સોજો આવી જશે ત્યાં લોહીનું સર્ક્યુલેશન અટકી જશે અને લોહીનું સર્ક્યુલેશન જ્યારે અટકી જશે અહીંયા તો એના જ કારણે ત્યાં લેક્ટિક એસિડ ભેગો થઈ જશે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો આ પર્પલ કલર જે દેખાય છે એ ત્યાં લેક્ટિક એસિડ ભેગો થઈ ગયો છે અને એના કારણે હાર્ડ થઈ જશે દરેક દર્શક મિત્રો જેને દુઃખે છે સ્ક્રીનમાં આ જગ્યા માર્ક કરી લેજો આ જગ્યા ઉપર તમને પોઈન્ટ બનેલો છે આને ટ્રિગર પોઈન્ટ કહેવામાં આવે છે આ લાઇક ભૂકંપ આવેનું એપી સેન્ટર હોય ને આવો આ એપી સેન્ટર છે આના કારણે દુખાવો મેડમ ઉપર માથા સુધી એટલે માઇગ્રેન થતું હોય અને નીચે હાથમાં જશે ઓકે હવે આને ડિટેક્ટ કરવા માટે કોઈ ટેકનોલોજી આના માટે જે યુઝ થાય એને કહેવાય વાઇબ્રેશન સોનો ઇલાસ્ટોગ્રાફી વાઇબ્રેશન સોનો ઇલાસ્ટ્રોગ્રાફી આજની તારીખમાં ભારતમાં અવેલેબલ નથી હવે જે અવેલેબલ નથી એ જ લોકોની તકલીફ છે આ ગાંઠ સૌથી મોટી તકલીફ છે જે નિદાન કરવાની ટેકનોલોજી નથી સો આપણે દર્શક મિત્રોને સમજાઈએ કે આ સ્ક્રીનમાં જે સાત પોઈન્ટ દેખાય છે સાત ટ્રિગર પોઈન્ટ બને આ યાદ રાખવું હોય બધા જ લોકોએ આ ટ્રિગર પોઈન્ટ દરેક મિત્રો ઘરે ચેક કરી શકે છે આના માટે કોઈ ડોક્ટરની જરૂર નથી માત્ર સિમ્પલ રસ્તો છે આ જેટલા પણ જગ્યાએ માર્ક કરેલું છે એ જગ્યા ઉપર તમારે અંગૂઠાથી રીતે નિદાન કરી શકાય છે માહિતી આપણે આપી રહ્યા કે ઘરે તમે કેવી રીતે નિદાન કરી શકો છો એક્ઝેક્ટલી એટલે જે વસ્તુનો રિપોર્ટ થવાનો જ નથી તો આપણે ઘરે પણ ચેક કરી શકીએ પછી આપણે નેક્સ્ટ એપિસોડમાં પણ બતાવવાના છે પણ પહેલા સમજી લો કે ખરેખર તમને રોગ છે કે નહીં

કે જો એમઆરઆઈ થઈ ગયો તો તમને બધી ખબર પડી ગઈ કે રોગ આ છે ગાદી આટલી બાર છે બધું જ ખબર પડી ગઈ તો દુખાવો મટી જવો જોઈએ પણ નથી મટતો કેમ નથી મટતો કારણ કે તમે આ ટ્રિગર પોઈન્ટ ભૂલી જાઓ છો નંબર બીજું આપણે ટેકનોલોજી દ્વારા સમજીએ તો એની અંદર આ સ્ક્રીનની અંદર દરેક દર્શક મિત્ર જોઈ શકશે આ જે જે છે 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 આ આ આ વિશેની માન્યતા કેટલી બાર છે આ તમને એમઆરઆઈ કહી શકશે આ ખુબ જ મહત્વની વસ્તુ સમજાવું છું કે આ ગાદી કેટલી બાર આવી છે એ એમઆરઆઈ કહી શકશે પરંતુ એનાથી આ જે નસ નીકળે છે આ સ્ક્રીનમાં આપણે જોઈ શકીએ છીએ આ નસ કેટલી દબાઈ છે એ ખબર પડે નહીં ખબર પડે ક્યાં સુધી દુખાવો જશે એ નહીં ખબર પડે ક્યારે મટશે એ નહીં ખબર પડે સો ખાલી ખબર કેટલી પડશે કે ગાડી તમારી બહાર આવી છે સો એ તો હું તમને બે ચાર ટેસ્ટ સમજાવીને પણ કરાવી શકું છું ઓકે ઓકે જી 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 એટલે ક્યાં કહી શકે છે કે એવું પણ થતું હોય છે કે એમઆરઆઈ એક્સરે અને સીટી સ્કેનમાં પણ આઈડિયા ન આવે પણ જે આઈડિયા એમાં ન આવે એ સિવાયની જે પદ્ધતિ છે ઘરે બેઠા તમે કેવી રીતે નિદાન કરી શકો છો એ પણ અહીંયા આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે તો અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે ડોક્ટર દીપેન આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ મચ આજે એની ગેરમાન્યતાઓ અને નિદાન કેવી રીતે તમે ઘરે કરી શકો છો તેના વિશે જણાવ્યું છે હવે નેક્સ્ટ એપિસોડમાં આના વિશે વધુ જાણકારી આપીશું અને સૌથી ઇમ્પોર્ટન્ટ આની સારવાર વિશે આપણે જણાવશે ડોક્ટર દિપિન અત્યારે સમય થયો છે રજા લેવાનો રજા આપશો નમસ્કાર Joint muscle pain is not a problem, it's a feeling. No painkillers, no steroids, no surgeries, no side effects. Feel safe with solution. Introducing alternative solution to joint muscle pain e laser calmative. Natural repair and healing process ninety three point seven percent effectiveness. To heal is our profession, not a business. Feel safe. Heal is a calmative, like to heal.